નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ગુજરાતી પાઠ 3 સંખલાની બહેન છીપલી આ પાઠ છે એની આપણે આગળની પ્રવૃત્તિ થોડી ઘણી જોઈ લીધી છે. જેમ કે આ સરસ મજાનું નાનકડું ગીતડું છે એ આપણે ગાયેલું છે. પછી આ ચિત્ર આપેલું છે, એ ચિત્રમાં આપણને શું શું દેખાય છે તેના વિશે પણ આપણે લખેલું છે. અને આગળ સરસ મજાની વાર્તા આવે છે કે કલાકારની ઢીંગલી, જેમાં દિવ્યેશની વાત કરવામાં આવી છે કે દિવ્યેશ છે એ કેવી રીતે અલગ અલગ જે વેસ્ટ વસ્તુઓ હોય એમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવતો, અને રક્ષાબંધન ઉપર તેને તેના મિત્રની મનપસંદ ઘણી બધી રાખડીઓ પણ બનાવી હતી. તો આપણે આ દિવ્યેશની વાત કરી. દિવ્યેશની ઢીંગલી, ઢીંગલી એટલે એની બેન હતી કે જે તેનાથી દૂર થઈ ગઈ હતી, તો આપણે એના વિશે થોડી ઘણી વાત કરી છે. અને હવે આપણે આગળ વાતચીત છે, થોડા ઘણા પ્રશ્ન છે એ આજે આપણે જોવાના છે કે ઉપરની વાર્તામાં તમને ગમેલા 3 વાક્ય નીચે લીટી કરો. જો આપણે આ વાર્તા છે કલાકારની ઢીંગલી આ આપણે સાંભળી, તો આમાંથી આપણને ગમતા 3 વાક્ય છે એની નીચે લીટી કરવાની છે. જેમ કે મને આ વાક્ય ગમે કે રિયા બોલી, લે તારો હાથ કેમ ખાલી. જો તને ગમી જાય તેવી રાખડી મેં તારા માટે બનાવી છે, તને ગમી જાય એવી રાખડી મેં તારા માટે બનાવી છે. એ વાક્ય મને ગમે છે તો હું એ વાક્ય નીચે લીટી કરું. તો એવી રીતે તમને ગમતા 3 વાક્ય નીચે તમારે લીટી કરવાની છે. પછી બીજો પ્રશ્ન છે કે દિવ્યેશ તમારા વર્ગમાં ભણતો હોય તો તે તમારા માટે કેવી રાખડી બનાવે. જો દિવ્યેશ છે એ મારા વર્ગમાં ભણતો હોય તો તે મારે માટે મને ગમતી મારા નામવાળી રાખડી બનાવે. પછી આગળનો પ્રશ્ન છે, તમને દિવ્યેશ સાથે મૈત્રી કરવી ગમે કેમ. હા, મને દિવ્યેશ સાથે મૈત્રી કરવી ગમે કેમ કે તે હોશિયાર છે અને સૌને મદદ કરે છે. જો દિવ્યેશ તમારો મિત્ર હોય તો આપણે વિચારવાનું છે કે દિવ્યેશ છે એ આપણો મિત્ર હોય તો હું એની પાસેથી નકામી ચીજોમાંથી અવનવી વસ્તુ બનાવવાનું જરૂર શીખી લઉં. જો દિવ્યેશ મારો મિત્ર હોય અથવા તો તમારો મિત્ર હોય તો આપણે એની પાસેથી શું શીખી, તો એ જે નકામી વસ્તુ હતી એમાંથી તે અવનવી વસ્તુ બનાવતો, એ બનાવતા આપણે શીખી લઈએ. વાર્તા વાંચતી વખતે તમારી શાળા, ફળિયા, ગામ, સગા સંબંધીમાંથી તમને કોણ યાદ આવતું હતું, તેનામાં અને દિવ્યેશમાં શું સમાનતા છે. જો આપણે આ વાર્તા વાંચી ત્યારે આપણને કોણ કોણ યાદ આવતું હતું, તો આ વાર્તા વાંચતી વખતે મારા ગામમાંથી મને એક મિત્ર યાદ આવતો હતો. તે દિવ્યેશ જેવો જ હોશિયાર છે અને તે કાગળમાંથી અવનવી વસ્તુ બનાવે છે. પછી આગળનો પ્રશ્ન છે કે નકામી પેનના ઢાંકણ, પાણીની બોટલ, જૂના સ્પીકર, ખોખા, પૂઠા જેવી વસ્તુઓમાંથી શું શું બનાવી શકાય. તો જો આ નકામી વસ્તુ છે એ જેના આપણને નામ આપેલા છે તેમાંથી ઉપર જણાવેલી વસ્તુઓમાંથી વોલપીસ, ફૂલદાની, પેન બોક્સ, પક્ષીનો માળો, કચરા પેટી, ઘર જેવી અનેક વસ્તુઓ બનાવી શકાય છે. પછી આગળનો પ્રશ્ન છે કે નકામી વસ્તુઓમાંથી તમને શું શું બનાવતા આવડે છે. તો આપણે નકામી વસ્તુ હોય એમાંથી આપણે શું બનાવી શકીએ છીએ, તો નકામી વસ્તુમાંથી મને ફૂલદાની, વોલપીસ અને ઘર બનાવતા આવડે છે. આ વાર્તામાં કયો ફકરો તમને વારંવાર વાંચવો ગમે છે. તો આ વાર્તામાં છેલ્લો ફકરો છે એ મને વારંવાર વાંચવો ગમે છે. પછી આગળનો પ્રશ્ન છે કે તમને ઘરમાં કયા નામથી બોલાવે છે, તમે તમારા ભાઈ બહેનોને કયા નામે બોલાવો છો. તો જો આમાં તમારે કહેવાનું છે કે તમને ઘરમાં જે પણ નામથી બોલાવતા હોય એ તમારે કહેવાનું છે, અને તમારા ભાઈ બહેન છે એને તમે કયા નામથી બોલાવો છો. પછી આગળનો પ્રશ્ન છે કે તમારા કોઈ બે મિત્રો
બેનપણી માટે તમારે રાખડી બનાવવી હોય તો કેવી રીતે બનાવશો? તો મારા કોઈ પણ બે મિત્ર કે બેનપણી માટે મારે રાખડી બનાવવી હોય તો તેની પસંદગીની જ બનાવું, તેમાં શુભ સંદેશ અવશ્ય લખું. જો આપણે આપણા મિત્રની પસંદગીની જ રાખડી બનાવીએ અને એમાં કંઈક સારો સંદેશ પણ લખીએ. વાર્તામાં તમને ગમતા વાક્ય નીચે લીટી કરો. તહેવારના દિવસોમાં દિવ્યેશ હાથ બનાવટની અવનવી વસ્તુઓ બનાવી વેચતો. આ વાક્ય મને ગમે છે એટલે મેં એ વાક્ય નીચે લીટી કરી છે. તમને ગમતા કોઈ પણ ત્રણ વાક્ય નીચે તમારે લીટી કરવાની છે. પછીની પ્રવૃત્તિ છે 30 સેકન્ડ માટે વૃક્ષાસનમાં ઊભા રહેવા. વૃક્ષાસન કરવાનું છે અને ઊભું રહેવાનું છે 30 સેકન્ડ માટે. પછીની એક્ટિવિટી છે દિવ્યેશને લગતી ત્રણ બાબતો, લાગણી, આવડત અને ઘરની સ્થિતિ. જે વાક્ય કે શબ્દખંડને લાગુ પડે તેની પાછળના કૌંસમાં લખો. જો અહીંયા કેટલાક વાક્ય આપેલા છે તો એમાં વાક્ય પાછળ ખાલી જગ્યા છે કૌંસમાં, એમાં આ ત્રણમાંથી કઈ સ્થિતિમાં ઈ છે એ તમારે લખવાનું છે. જેમ કે લાગણી કહેવાય, આવડત કે ઘરની સ્થિતિ, શું લાગુ પડે છે એ આપણે લખવાનું છે. ભૂખને રોકી લેતો, દિવ્યેશ છે એ ભૂખને રોકી લેતો, તો આ લાગણી, આવડત કે ઘરની સ્થિતિ એ ત્રણમાંથી એક લખવાનું થશે. તો એમાં આવે છે ઘરની સ્થિતિ. કારીગરી વડે અજબ સર્જન, તો એ એની આવડત હતી. પછી રંગોના છાંટણાથી સજાવવું, એ પણ તેની આવડત હતી. પછી ચોથું છે કે રિયાને કારેલાનું શાક ભાવે, એ એની લાગણી દર્શાવે છે. પછી ઢીંગલીની યાદ, તો એ પણ તેની લાગણી દર્શાવે છે. ઢીંગલી એની બહેન હતી, નાનકડી 2 વર્ષની એની બહેન હતી. પછી આંખમાં આંસુ ઘસી આવ્યા, તો એ પણ એની લાગણી દર્શાવે છે. તારા માટે મારા ચિત્રકાર, તો એ એની આવડત છે. પછી મજા કરવી એ સપના સમાન છે, તો એ એના ઘરની સ્થિતિ એવી હતી કે એ કોઈ પણ મજા કરી નથી શકતો. સજાવેલી વસ્તુઓ વેચી નફો મેળવો, તો એ એની આવડત હતી. અને કારેલાની રાખડી બનાવી, તો એ પણ દિવ્યેશની આવડત હતી. રાખડી પરનું દિવ્યેશ નામ ભીંજાઈ ગયું, તો એ એની લાગણી હતી. જો પાછું ગીત આવે છે કે પાટી મામે દરિયો દોર્યો, એ સરસ મજાનું ગીત છે, એ આપણે આગળ સાંભળી લીધું છે. પછીની પ્રવૃત્તિ છે આપેલ શબ્દ કે શબ્દ સમૂહ માટેનો અર્થ શોધો અને લખો. જો અહીંયા પહેલું આપેલું છે કે ટેકો કરવો, ટેકો કરવો એનો અર્થ થાય છે મદદ કરવી. અને એની નીચે 2 વાક્ય આપેલા છે. મમ્મી, મમ્મી કહે તેલ મૂકી દીધું છે, વિવેક ટેકો કરવા રસોડામાં આવ. બીજું વાક્ય છે વિવેક કહે છે હા હું આવું જ છું મદદ કરવા, મારે પૂરી વણતા શીખવું જ છે. આ 2 વાક્ય આપેલા છે. એના પછીનું છે ફુરસદ, તો ફુરસદ છે એનો અર્થ કહેવાનો છે. તો ફુરસદ એટલે થાય છે નવરાશ, નવરાશ સામે લખવાનું છે. અને નીચે 2 વાક્ય આપેલા છે. ભરતભાઈ કહે તમને મળવા કાલે આવીશ, આજે મને ફુરસદ નથી. અને બીજું વાક્ય છે સૌરભભાઈ કહે છે કે મારે નવરાશ નથી, કાલે જ આવજો ઠીક રહેશે. પછી છે કારીગરી, તો કારીગરી એટલે કલા કૌશલ્ય, રચના અને બનાવટ. જો આ દિવ્યેશ છે એનામાં પણ આવી કલા કૌશલ્ય હતા, એટલે કારીગરીનો અર્થ થાય છે કલા કૌશલ્ય, રચના અને બનાવટ. પછી પ્રવીણ, નીચે આ કારીગરી એટલે કલા કૌશલ્ય, એની નીચે વાક્ય આપેલા છે. અને તે પછી છે પ્રવીણ, તો પ્રવીણ એટલે હોશિયાર, કાબેલ અને કુશળ. પ્રવીણનો અર્થ થાય છે હોશિયાર, કાબેલ અને કુશળ. એની નીચે પણ 2 વાક્ય આપેલા છે જે આપણે વાંચવાના છે. પછી વર્ગમાં ચર્ચા કરો અને જવાબ લખો. જો અહીંયા પ્રશ્ન આપેલા છે એની આપણે ચર્ચા કરવાની છે કે દિવ્યેશનું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રી, એ આપણે વિદ્યાર્થીઓએ વર્ગમાં
ચર્ચા કરીને, એટલે એ આપણે ચર્ચા કરીને આપણો ક્લાસ ચાલુ હશે ત્યારે આપણે લખાવશું. તો જો આપણે વાર્તા સરખી રીતે સાંભળેલી હશે, વાંચેલી હશે, તો આપણને જરૂરથી મળી જશે કે દિવ્યેશ છે એનું મકાન બનાવવા માટે, એનું મકાન છે એ જો ઝૂંપડપટ્ટીવાળું હતું, સાવ ઝૂંપડી હતી, તો એમાં કઈ કઈ વસ્તુ વપરાયેલી છે એ આપણે કહેવાનું છે. અહીંયા તમને પહેલો પ્રશ્ન છે એ હું તમને કહું છું કે દિવ્યેશનું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રી, જો કાણા પડેલા જૂના પતરા હતા, લાકડા હતા, પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા, કાપડ, એ જ ઝૂંપડીની દિવાલો અને એ જ એની છત હતી. આવી વસ્તુ દિવ્યેશની ઝૂંપડી બનાવવામાં, એટલે એનું મકાન એ જ એની ઝૂંપડી અને ઝૂંપડી એ જ એનું મકાન, એમાં વપરાયેલી છે. પરંતુ જ્યારે આપણું મકાન બનાવવામાં વપરાયેલી વસ્તુ કે, તો આપણે ઘણી બધી લખી શકીએ છીએ કે જે તમારું મકાન બનાવવામાં વપરાયેલી હોય એ તમારે કહેવાની છે. પછી આગળના પ્રશ્ન છે એ આપણે જાતે સોલ્વ કરવાના છે કે દિવ્યેશ રહેતો હતો તેવા મકાનમાં રહેવામાં કેવી કેવી મુશ્કેલીઓ પડે છે. જો અહીં આપણે વિચારી શકીએ કે એવા ઘરમાં આપણે રહેવાનું થાય તો આપણને કેવી મુશ્કેલીઓ પડે છે, એ આપણે ચર્ચા કરીશું આગળના બંને પ્રશ્નોની. પછીની એક્ટિવિટી છે નજીકના અર્થવાળા વાક્ય સામે સાચાની નિશાની કરવાની છે. જો અહીંયા વાક્ય આપેલું છે એક અને એની નીચે ત્રણ વાક્ય આપેલા છે, તો એ આપણે જે નજીકનો અર્થ થતો હોય તેની નીચે આપણે સાચાની નિશાની કરવાની છે. જેમ કે દિવ્યેશ ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન હતું, તો એની નીચે ત્રણ વાક્ય આપેલા છે કે દિવ્યેશને એક પણ ભાઈ બહેન ન હતા, દિવ્યેશની બહેનનું મૃત્યુ થયું હતું કે તેને ભાઈ બહેન હતા પરંતુ હવે સાથે રહેતા ન હતા. તો આપણે વાર્તા સાંભળેલી છે તો એના આધારે જે નજીકનું વાક્ય છે એ પહેલું છે કે દિવ્યેશને એક પણ ભાઈ બહેન ન હતા, તો એની સામે આપણે સાચાની નિશાની કરીશું. પછી બીજું છે કે પેટ ભૂખથી બૂમો પાડતું હોય છતાં કુલ્ફીને મો સુધી ન લઈ જવા જેટલો સંયમ તેને કેળવી લીધો હતો, તો આની નીચે પણ ત્રણ વાક્ય આપેલા છે કે ગરીબીને કારણે દિવ્યેશે પોતાની ઈચ્છા ઉપર કાબૂ મેળવી લીધો હતો. બીજું છે ઘરમાં વધુ પૈસા આપી શકાય તેથી દિવ્યેશે કુલ્ફી ખાવાની ઈચ્છા મારી નાખી, અને ત્રીજું છે કે બહુ ભૂખ લાગે ત્યારે દિવ્યેશને કુલ્ફી ખાવાની તીવ્ર ઈચ્છા થતી. તો આ ત્રણ વાક્ય છે એમાંથી જે પહેલું વાક્ય છે એ એની સામે સાચાની નિશાની કરવાની છે. ગરીબીને કારણે દિવ્યેશે પોતાની ઈચ્છા ઉપર કાબૂ મેળવી લીધો હતો. પછીનું છે ત્રીજું કે દિવ્યેશ ઘણી હોશથી પોતાની કલાકારીગરી વડે અજબ સર્જન કરતો હતો. તો આ વાક્ય છે એની નીચે ત્રણ અ બ ક અથવા ત્રણ વાક્ય આપેલા છે, એમાંથી સાચું જે છે એની સામે તમારે સાચાની નિશાની કરવાની છે. જેમ કે દિવ્યેશ ઘણા ઉમંગથી નવા નવા ચિત્રો દોરતો, દિવ્યેશ ઉત્સાહભેર નવી નવી વસ્તુઓ બનાવતો, દિવ્યેશ ખુશ હોય ત્યારે નવાઈ લાગે તેવી વસ્તુઓ બનાવતો. તો આ ત્રણ છે એમાંથી જે છેલ્લું છે કે દિવ્યેશ ખુશ હોય ત્યારે નવાઈ લાગે તેવી વસ્તુઓ બનાવતો, એ સાચું છે, એની સામે આપણે સાચાની નિશાની કરવાની છે કે જે નજીકનો અર્થ છે એનો. પછી ચોથું છે કે રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો, તો એની નીચે પણ ત્રણ વાક્ય આપેલા છે કે રક્ષાબંધનને લીધે શાળામાં ખૂબ ભીડ હતી, રક્ષાબંધનને કારણે શાળામાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું, અને ત્રીજું છે રક્ષાબંધનને દિવસે શાળામાં મોટી સંખ્યામાં બાળકો આવીને આનંદ કરતા હતા. તો આ ત્રણે વાક્ય છે એમાંથી સાચું વાક્ય છે કે જે નજીકના અર્થવાળું હોય એ વાક્ય છે પહેલું કે રક્ષાબંધનને લીધે શાળામાં ખૂબ ભીડ થઈ ગઈ હતી. તો હવે આપણે આટલે સુધીની છે એક્ટિવિટી આપણે જોયેલી, અને હવે પછીની જે એક્ટિવિટી છે એ આપણે આગળના લેક્ચરમાં આપણે જોવાની થશે.